હલાસન. આ આસન કરતા શરીરનો હળ જેવો દેખાવ થાય છે, તેથી આ આસનને હલાસન કહેવામાં આવે છે. પદ્ધતિ: જમીન પર ચત્તા સુઈ જાઓ, ત્યારબાદ બંને હાથની હથેળીઓ બંને સાથળની બંને બાજુ ઊંધી રાખો, ઊંડો શ્વાસ લઈ અને બંને પગને એક સાથે ધીરે ધીરે ઘૂંટણમાંથી વાળ્યા વિના એકદમ સીધા કરો. ત્યારબાદ શ્વાસ છોડતા છોડતા બંને પગ ઘૂંટણમાંથી વળે નહીં એ રીતે પાછળની તરફ લઈ જાઓ અને બંને અંગૂઠાને જમીન સાથે સ્પર્શ કરાવવાનો પ્રયત્ન કરો. પગ ઘૂંટણમાંથી વળવાનો જોઈએ, શ્વાસ એકદમ બહાર અને બંને હાથ પાછળની તરફ નીચે અડેલા. ધીરે 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 જેટલું આ આસનમાં ટકાય તેટલું આસનને રોકી રાખો અને ત્યારબાદ ફરી શ્વાસ લેતા ધીરે 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 બંને પગને એકસાથે સીધા કરો અને શ્વાસ છોડતા નીચે. ફાયદા: આ આસન કરોડરજ્જુની નાડીઓ, પીઠના સ્નાયુઓ, કરોડના મણકા અને કરોડના મણકાઓની બંને બાજુથી પસાર થતા મજ્જાતંત્રને પોષણ આપે છે. આ આસનથી કરોડ નરમ અને સ્થિતિસ્થાપક રહે છે, તેથી નિયમિત હલાસન કરનાર વ્યક્તિ ત્વરિત ગતિમાન, સ્ફૂર્તિવાળો અને શક્તિથી ભરપૂર રહે છે. વિવિધ સ્નાયુઓના રુમેટિઝમ, કટીશૂળ, મચકોડ, જ્ઞાનતંતુઓનો સોજો વગેરે આ આસનથી મટી જાય છે. અને હા, જો આ આસન નિયમિત રીતે કરવામાં આવે તો ગમે તેવી જૂની કબજિયાત હોય તો પણ મૂળથી નાશ પામી જાય છે. બીજું કે જેને ગોળાની તકલીફ હોય, યકૃત અને બરોળના સંકુચ વૃદ્ધિ હોય તો આ આસનથી મટી જાય છે. આ આસનથી પેટના સ્નાયુઓ સશક્ત બને છે. આ આસનથી ચહેરા પર સુંદર પ્રભાવ પડે છે અને સારી રીતે રુધિરાભિસરણ થવાથી તે ચહેરાના તંતુઓમાં સક્રિયતા લાવે છે અને તેના પર યુવાનીની ચમક લાવે છે.